हेलो फ्रेंड, वेलकम टू OWS एलके ऑनलाइन वर्क सॉल्यूशन। तो मित्रों, सरकार द्वारा धोरण 12 ની બોર્ડની પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દીધી છે। 1 જુલાઈ થી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા છે તે લેવામાં આવશે। હવે મિત્રો, આ જે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે તે કઈ પદ્ધતિથી લેવામાં આવશે, નવા નિયમો કયા કયા રહેશે, તે સિવાય મિત્રો જો વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર રહે તો મિત્રો શું તે ફરીથી પરીક્ષા આપી શકશે કે કેમ, તે તમામ પ્રકારની માહિતી છે તે આજના વિડીયોમાં મેળવશું। સાથે સાથે જે ધોરણ 10 ના રિપીટર વિદ્યાર્થી છે તો તેની પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે અને તેમની જે પરીક્ષા છે તે ક્યારે લેવામાં આવશે તેની પણ ચર્ચા છે તે કરીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो जो ये मित्रों डिटेल में माहिती, तो के मित्रों राज्य सरकार द्वारा धोरण 10 ना जे नियमित विद्यार्थी छे, એટલે કે ધોરણ 10 માં જે રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તો તેઓની પરીક્ષા રદ કરી અને તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય છે તે કર્યો છે। તે સિવાય ધોરણ 10 ના જે રિપીટર વિદ્યાર્થી છે અને ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવાનો રાજ્ય સરકારે નિર્ણય છે તે કર્યો છે। આગળ વાત કરીએ ધોરણ 12 વિશે, તો કે ધોરણ 12 માં સાયન્સ પ્રવાહમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ છે, સામાન્ય પ્રવાહમાં 5,43,000 જેટલા વિદ્યાર્થીઓ છે, એવી રીતે કુલ મળીને ધોરણ 12 માં 6,83,000 જેટલા વિદ્યાર્થીઓ છે। તો આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા છે તે આગામી 1 જુલાઈ થી કોરોનાની નવી ગાઈડલાઈન્સ નું પાલન કરી અને પરીક્ષા લેવાનો રાજ્ય સરકારે નિર્ણય છે તે કર્યો છે। એટલે કે મિત્રો, આગામી 1 જુલાઈ થી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા છે તે શરૂ થશે। હવે મિત્રો વાત કરીએ કે જે વિદ્યાર્થી ધોરણ 10 માં છે અને તે રિપીટર વિદ્યાર્થી છે તો તેઓની પરીક્ષા ક્યારે લેવામાં આવશે। હવે મિત્રો, ધોરણ 12 ની જે પરીક્ષા છે તે 1 જુલાઈ થી શરૂ થશે। હવે જે દિવસે ધોરણ 12 નું પેપર નહીં હોય તે દિવસે ધોરણ 10 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા છે તે લેવામાં આવશે। એટલે માનો કે 1 જુલાઈ થી ધોરણ 12 ની પરીક્ષા શરૂ થશે, 2 જુલાઈએ ધોરણ 12 નું પેપર નથી તો 2 જુલાઈએ ધોરણ 10 ના જે વિદ્યાર્થી રિપીટર વિદ્યાર્થી છે તો તેઓની પરીક્ષા લેવામાં આવશે। અને આ જે ધોરણ 10 ના જે વિદ્યાર્થી છે રિપીટર વિદ્યાર્થી, તેની સંખ્યાની વાત કરીએ તો આશરે 3,80,000 જેટલા વિદ્યાર્થી છે તે ધોરણ 10 ના રિપીટર વિદ્યાર્થી છે। તે સિવાય મિત્રો આગળ આપણે વાત કરીશું કે આ જે પરીક્ષા પદ્ધતિ છે અને પ્રશ્નપત્ર પૂછવાની જે સ્ટાઇલ છે તે ધોરણ 10 કે ધોરણ 12 ની જે પરીક્ષા છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલ નથી। જ્યારે વર્ષની શરૂઆતમાં જે જ્યારે જાહેર કરવામાં આવેલ હતી પરીક્ષા પદ્ધતિ, તે જ પદ્ધતિથી પરીક્ષા છે તે યોજવામાં આવશે। તે સિવાય મિત્રો, માની લ્યો કે કોઈ પણ વિદ્યાર્થી છે તે કોરોનાના કારણે અથવા તો કોઈ પણ કારણે અહીં જે પરીક્ષા લેવામાં આવશે તેમાં ગેરહાજર રહેશે તો તે વિદ્યાર્થીની પરીક્ષા છે તે 1 જુલાઈ થી 25 દિવસ બાદ, એટલે કે 25 દિવસ પછી 25 જુલાઈએ નવી પરીક્ષા છે તે લેવામાં આવશે, નવા પ્રશ્નપત્રો સાથે અને નવા સમય સાથે તેમની પરીક્ષા છે તે યોજવામાં આવશે। એટલે કે હાલ 1 જુલાઈ થી બોર્ડની પરીક્ષા શરૂ થશે તેમાં કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર રહેશે કોઈ પણ કારણોથી તો તેઓની જે એક્ઝામ છે તે 25 દિવસ પછી, એટલે કે 25 જુલાઈ થી લેવામાં આવશે। તે સિવાય તો કે રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતિમાં કોરોનાની જે SOP છે તો તેમનું ચુસ્તપણે પાલન કરી અને ધોરણ 12 ની અને ધોરણ 10 ના રિપીટર વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા યોજવા અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય છે તે કર્યો છે। હવે મિત્રો વાત કરીએ કે નવી SOP શું છે, તો કે મિત્રો અત્યાર સુધી શું હતું કે જે વિદ્યાર્થી પરીક્ષા આપે છે તે એક વર્ગમાં વિદ્યાર્થી 30 વિદ્યાર્થી બેસી અને પરીક્ષા છે તે આપતા હતા, પરંતુ નવી SOP પ્રમાણે આ વર્ષે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અને પરીક્ષા છે તે એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓને બેસાડી અને પરીક્ષા છે તે લેવામાં આવશે। તે સિવાય તો કે જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા વધી જશે તો તે તાલુકા મથકને નવા પરીક્ષા કેન્દ્રોની મંજૂરી છે તે આપી દેવામાં આવશે અને વિદ્યાર્થી જ્યાં રહે છે ત્યાંનું પરીક્ષા કેન્દ્ર છે તે નજીકનું કેન્દ્ર વિદ્યાર્થીને આપવામાં આવશે। એટલે કે વિદ્યાર્થી જ્યાં રહે છે તેમનું જે નજીકનું કેન્દ્ર હશે તે જ વિદ્યાર્થીને પરીક્ષા માટે આપવામાં આવશે। જે પરીક્ષા કેન્દ્રો છે તેમના તમામ જે વર્ગ છે તે તમામ વર્ગમાં CCTV કેમેરા ગોઠવવામાં આવશે। તે સિવાય આગળ વાત કરીએ
तो के परीक्षा केंद्र पर सैनिटाइजेशन, सोशल डिस्टेंस, मास्क, थर्मल गन सहित नी जे कोरोना नी एसओपी छे तो तेमनु फरजियातपणे पालन छे ते करवामां आवशे। हवे मित्रों आगळ आपणे वात करीशुं परीक्षा पद्धति विशे, तो के विज्ञान प्रवाह अने सामान्य प्रवाह नी जे परीक्षा छे तेनो जे समय छे ते पहेलानी जे परीक्षा लेवाथी तेवी ज रीते 3 कलाकनो समय छे ते आपवामां आवशे। તે સિવાય આગળ વાત કરીએ તો કે જે વિજ્ઞાન પ્રવાહ છે તો તેમાં જે પહેલાની જેમ જ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે, તેમાંથી જે 50 ગુણના છે તે વૈકલ્પિક પ્રશ્ન એટલે કે એમસીક્યુ પ્રશ્ન રહેશે, કે જે 4 વિકલ્પ આપવામાં આવશે તેમાંથી વિદ્યાર્થીએ સાચો વિકલ્પ ટીક છે તે કરવાનો રહેશે, કે જે પરીક્ષા છે તે ઓએમઆર આધારિત પરીક્ષા રહેશે, બાકીના જે 50 પ્રશ્નો છે તે વર્ણનાત્મક પ્રશ્નો રહેશે, એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં 50 પ્રશ્નો એમસીક્યુ ના રહેશે અને 50 પ્રશ્ન છે તે વર્ણનાત્મક રહેશે, એવી રીતે કુલ 100 ગુણનું પેપર રહેશે। તે સિવાય મિત્રો પ્રશ્ન પૂછવાની જે પદ્ધતિ છે તે શૈક્ષણિક વર્ષની જે શરૂઆત થઈ ત્યારે જે જાહેર કરેલ હતી તે જ પદ્ધતિથી પરીક્ષા છે તે લેવામાં આવશે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરવામાં આવેલ નથી। તે સિવાય આગળ આપણે વાત કરીશું સામાન્ય પ્રવાહ વિશે, તો કે સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નપત્ર છે તે કુલ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે અને તમામ પ્રશ્નો છે તે વર્ણનાત્મક પ્રશ્ન રહેશે। હવે મિત્રો સામાન્ય પ્રવાહમાં પણ જે પ્રશ્ન પૂછવાની પદ્ધતિ છે એટલે કે પ્રશ્નપત્રની જે સ્ટાઇલ છે તે જ્યારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે જાહેર કરેલ હતી તે જ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ અને પ્રશ્નપત્રની સ્ટાઇલ છે તે રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે કરવામાં આવેલ નથી। તે સિવાય મિત્રો આપણે જેમ આગળ જોયું તેમ કે જે વિદ્યાર્થી મિત્રો કોરોનાના કારણે અથવા તો કોઈ પણ કારણોસર પરીક્ષા નહીં આપી શકે તો તે તમામની જે પરીક્ષા છે તે 25 દિવસ બાદ એટલે કે 25 જુલાઈ પછી ફરીથી તેની પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવશે। તો આ રીતે મિત્રો સરકાર દ્વારા નવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે અને ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થી અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની પરીક્ષા છે તે બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન છે તે કરેલ છે। 1 જુલાઈથી બોર્ડની પરીક્ષા છે તે શરૂ થશે। તો આશા રાખું છું વિડીયો છે તે પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા ટોપિક સાથે નવા જ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।